ભાભર હરિધામ ગૌશાળાના મુકામે ત્રણ જિલ્લાના ગૌશાળાના સંચાલકોની મીટિંગ યોજાઈ હતી. આજરોજ ભાભરના હરિધામ ગૌશાળા મુકામે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના ગૌશાળા સંચાલકોની મીટિંગ યોજાઈ હતી. આ વર્ષે વરસાદ નહીવત થતા ઘાસચારાની તંગી સર્જાશે, તેમજ ગાયો માટે ઘાસચારાની તાતી જરૂરિયાત ઉભી થશે તથા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે તો ગૌશાળાઓમાં પશુઓની આવક વધશે, જેને લઈને સંચાલકો દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવી હતી, જેમાં સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે અખિલ ગુજરાત ગૌશાળા સંગઠન બનાવવું તથા નાની નાની ગૌશાળાને સરકારી સહાય મળતી નથી તો સરકાર દ્વારા કાયદામાં સુધાર કરી દરેક ગૌશાળાને સરકારી સહાય મળે તથા ગૌસેવા આયોગનું બજેટ વધારવામાં આવે, તેમજ ચાલુ સાલે નબળા ચોમાસાના લીધે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થતા સરકાર પાસે તાત્કાલિક સહાય માંગવી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અખિલ ગુજરાત ગૌસેવા મંડળના પ્રમુખ તરીકે રામજીભાઈ મજેઠિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ મીટિંગમાં જલારામ ગૌશાળાના ટ્રસ્ટીઓ, સુમાપુરી મહાજન તેમજ 30 જેટલી ગૌશાળાના સંચાલક ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે ખૂબ મુશ્કેલીથી, ખૂબ અછતની પરિસ્થિતિમાં સરકારની ખૂબ સારી સહાયથી અમે ગમે તેમ કરીને ગાયોને નિભાવી શક્યા. કમનસીબી કહો કે અમારી પરીક્ષા કયો સંચાલકોની. આવતા વર્ષે જ્યાં સૌથી વધારે ગાયો છે એવો આપણો બેલ્ટ બનાસકાંઠા, પાટણ અને કચ્છ, જ્યાં મેક્સિમમ ગાયો છે, જ્યાં મેક્સિમમ ઘાસચારો થાય છે, એ જ જગ્યા પર આવતા વર્ષે વળી દુષ્કાળના ઓળા ઉતરી રહ્યા એવું લાગે છે. હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે જે પરિસ્થિતિ જોઈ છે ઘાસચારાની અછત, અને જેમ ઘાસચારાની અછત થાય એમ અમારે ત્યાં ગાયની આવક પણ ખૂબ વધારે થાય છે, તો એને પહોંચી વળવા માટે અમે સરકારને ફરી પાછી વિનંતી કરવાના છીએ. આગળ જઈને નાની નાની જે ગૌશાળાઓ છે જેને સરકારી સહાય મળી શકતી નથી, જેની પાસે રજીસ્ટ્રેશન નથી, જેના પેપર વર્ક પૂરા નથી કે જેની રીતે સરકાર એને સહાય આપી શકે, એવી સંસ્થાઓને સહાય આપવા માટે સરકાર એના કાયદામાં પણ બદલ કરે એવી પણ અમે સરકારને વિનંતી કરવાના છીએ. અને સરકાર ખૂબ સંવેદનશીલ છે, અમને ગયા વર્ષે જે રીતનું સરકારે સહાય આપી અમને પૂરેપૂરો ભરોસો છે, અમે સંગઠિત થઈને જો સરકારને રજૂઆત કરીશું તો સરકાર અમારી વાત 100% સાંભળશે. અને સંઘશક્તિ કલયુગે જે કહેવાય છે એમ ગુજરાતનું અમે ગૌશાળાઓનું એક સરસ મજાનું સંગઠન બનાવી ગૌશાળાઓને પાંજરાપોળ બધા ભેગા થઈ અને સરકારને અમે રજૂઆત કરીશું, અમારી ધારદાર રજૂઆત કરીશું અને પ્રભાવશાળી રજૂઆત કરીશું, અને અમને ભરોસો છે કે સરકાર અમારી વાત સાંભળશે. ચાર માસ પહેલો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમને ખૂબ જ સુંદર સહકાર આપી, ઘાસચારો અને ખાંડના સ્વરૂપે રોકડ વળતર આપી અને ગૌશાળાઓને ખૂબ મદદ કરેલી. એ સમયે મુખ્યમંત્રીશ્રીએ કહેલું કે હું કાયમી ધોરણે ગૌશાળાને મદદ કરવા માટે વિચારી રહ્યો છું, તો એને અનુલક્ષી અને ગૌશાળા આપણી વેરવિખેર હતી, લગભગ ગુજરાતની 700-800 ગૌશાળાઓ હતી, પછી ગૌશાળાનું કોઈ નક્કર સંગઠન નહોતું, તો અમે એ તમામ ગૌશાળાનું એક સંગઠન બનાવવા માટે આજે મળેલા, અને ખાસ કરીને પાટણ, બનાસકાંઠા અને કચ્છ આ 3 જિલ્લાઓમાં દુષ્કાળના ઓળા ઉતરી ગયા છે, વરસાદની બહુ જ ઘટ રહી છે, ઘાસચારાનો પાક લગભગ નિષ્ફળ ગયો છે, તો આવી વિકટ પરિસ્થિતિમાં અમારું ગૌશાળાનું એક સંગઠન બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. એ નિમિત્તે આ 3 જિલ્લાના પ્રતિનિધિઓને આજે મેં બોલાવેલા છે અને સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓને અમદાવાદ ખાતે ટૂંક સમયમાં બોલાવી અને આ સંગઠનની રચના કરવામાં આવશે, અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીને સબસિડી માટે રજૂઆત કરવામાં આવશે. કાંતુભા રાઠોડનો રિપોર્ટ, ભાભર.